साबरकांठा जिल्लाना प्रांतिजना सलाल खाते बे मंदिरोना तारा तोड़ी तस्करो मूर्ति दानपेटी सहित नी चोरी करी प्रणाय थया। प्रांतिजना सलाल जूना रेलवे स्टेशन विस्तार में आवेल अंबाजी मंदिर तथा आदिनाथ दिगंबर जैन मंदिर में रात्रि दरमियान तस्करो त्राटक्या हता, जेमा अंबाजी मंदिरनो तारो तोड़ी तस्करो मंदिर में चांदी की मूर्ति तथा मंदिर में रहेल दानपेटी उठावी गया हता। तो आदिनाथ दिगंबर जैन मंदिर में साइड में आवेल दरवाजानु तारू तोड़ी मंदिर में साइड में आवेल दरवाजानु तारू तोड़ी मंदिर में प्रवेश करी मंदिर में बे पंचधातु की मूर्तिओ बे सिंहासन तांबाना यत्रो सहित चोरी करी तस्करो पलायन थया हता। तो मंदिर में चोरी ने लईने भक्तोनी लागणी दुभाई छे, ज्यारे प्रांतिज पोलीस स्टेशन में मंदिर व्यवस्थापक द्वारा जाण करवामां आवी हती। तो बे मंदिरों में चोरी थता ग्रामजनों में पण भयनो माहोल जोवा मळ्यो हतो। અને રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ। રીતે ખબર પડી અહીંયા સવારે મંદિર ધાયનો એક ના પિશિક નીકળ કરવા સેવા પૂજા કરવા પાંચ નથી છે મંદિર ખોલી એટલે તાળું તોડેલું જોઈ નહીં એટલે। અચ્છા, તમે સવારે સૌથી પહેલા આવો છો? હા, સૌથી પહેલા હું શું આવું એટલે તમે અહીં શું કરો છો? હું સેવા પૂજા કરું છું। બરાબર, મંદિરમાં 5:30 વાગે મંદિરમાં સેવા પૂજા કરવા આવું છું। સારા શાંતિ પણ। અચ્છા, આપનું નામ? મિલનકુમાર જયંતિલાલ શાહ। અચ્છા, તમને કઈ રીતે ખબર પડી અહીંયા ચોરી થઈ છે? રોહિત તો અમારો પૂજારી છે, એમનો કહેવા ઘરે કે ભાઈ ચોરી થઈ છે મંદિરમાં। અચ્છા, પછી તમે શું કર્યું? આવી તપાસ કરીને આજુબાજુ જઈએ ચાલતા કે ક્યાંક ભગવાન બે વખત ચોરી થઈ હતી પણ ગમે ત્યાં મળે છે એમ તો આ મૂકી જાય તો તપાસ કરી આવે એમ। બરાબર છે। અચ્છા, આથી પોલીસ સ્ટેશન જાણ બી કરી। આપ બતાવી શકશો અંદર કેટલું ચોરી થઈ હશે? આ બે ભગવાન હતા, આદિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન, બે ભગવાનની ચોરી થઈ, બે સિંહાસન લઈ ગયા અને પંચમેરું જે પાંચ હતા એ બી લઈ ગયેલા છે, એ બી લઈ ગયા છે। અનિલકુમાર બટલાલ શાહ, રહેવાનું હું હિંમતનગર રહું છું, મૂળ વતની સલાલનો છું। સવારે અમારા મંદિરના પ્રમુખ પ્રદીપભાઈનો અમદાવાદથી ફોન આવ્યો તો એમણે એમને જાણ કરી કે મંદિરમાં ચોરી થઈ કે તમે લોકો જાઓ અહીંથી સવારે, તમે હું અને મારા ભાવેશભાઈ બાજુમાં છે એ સવારે વહેલા અહીં આવી ગયા, આવીને જોયું તો મંદિરની સાઈડના ઓરડીનું દરવાજાનું તાળું તૂટેલું હતું, મેઇન દરવાજો અકબંધ હતો, સાઈડના દરવાજામાંથી ચોરો ઘૂસી અને મંદિરમાંથી આદિનાથ ભગવાનની, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચધાતુની પ્રતિમાઓ લઈ ગયા છે, બે ત્રણ સિંહાસન લઈ ગયા છે અને પંચમેરુની પાંચ મેરું લઈ ગયા છે અને તાંબાના બે ત્રણ યંત્રો લઈ ગયા છે, દાનપેટીમાંથી કંઈ ગયું એવું લાગતું નથી। અંદાજે કેટલી કિંમતનું હોઈ શકે? પ્રતિમાઓની તો કોઈ કિંમત ગણી શકાય નહીં, પ્રતિમાઓ તો અમૂલ્ય છે, ધર્મની લાગણી દ્રષ્ટિએ પ્રતિમાઓ અમૂલ્ય છે। તમારી લાગણી હું સમજી શકું છું પણ આપણે એની કિંમત આપણે શું છે પ્રોટોકોલ ક્રમ પ્રમાણે આપણે જાહેર કરીએ તો એની કિંમત કેટલી થાય? મંદિરની કિંમત તો અમારા વડીલ મુરબ્બી અરવિંદ કાકા બતાવી શકશે, અમે એ બાબતમાં થોડા ભામણા સાબિત થઈશું। ભાવેશભાઈ, આપનું આ ચોરી વિશે શું કહેવું છે, શું લાગી રહ્યું હશે તમને? કોઈ જાણ ભેદ હોઈ શકે, બહારનું કોઈ હોઈ શકે, તમારું પ્રાથમિક નજરે શું ચાલ લાગી રહ્યું છે? આમાં સવારે જે ખબર પડી એના હિસાબે એમ લાગે છે કે કોઈ ચોરી, કોઈ જાણ ભેદ કરતો એના કોઈ લોકલ માણસ બી હોઈ શકે છે। અચ્છા, આ વિશે કઈ પ્રતિકા? બસ આમાં પોલીસને ફરિયાદ કરી છે અને પોલીસે તાત્કાલિક અને ત્વરિત પગલાં લે અને અમારા જૈન સમાજની લાગણી દુભાઈ છે તેનો તાત્કાલિક ઉકેલ લાવી અને જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરે એવી ખાસ અપીલ છે। અચ્છા, તો આપે પોલીસને જાણ કરી કોઈએ? હા, સવારે પોલીસને જાણ ફરિયાદ કરી છે। ઓકે, અહીંયા આપણા જે વડીલ બેઠેલા છે, જૈન સમાજના વડીલ છે, અગ્રણી છે, આપનું આ ચોરી વિશે શું કહેવું છે? ચોરી માટે પોલીસ ખબર